શાંતિ કરણ જગભરણ માળી ઘણું ઘડ્યા ભવ ઘાટ એથી રમીએ તને નારાયણી માળી વિશ્વરૂપ વૈરાટ. ઇટાલી ગામને આંગણે રંગાણી પરિવારના રંગમાં જ્યારે આખો વિસ્તાર રંગાણો છે. ગોવા મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ, જેનો એક એક અક્ષર મધુર છે એવું ભગવાન શ્રી ભાગવત ભગવાન એ ઇટાલી ગામને આંગણે અને એમાંય રંગાણી પરિવાર ભાઈ શ્રી ભવાનભાઈ અને મકનભાઈ ટૂંકમાં પુરુષોત્તમ બાપાનો પરિવાર એણે ગામની અંદર આવું રૂડું જ્યારે કાર્ય કર્યું છે પોતાના વતનમાં. સાહેબ એક આયોજન એવું હોય છે કે એ તમે જિલ્લામાં પ્રવેશ કરો ને ત્યાં ગામનો પરિચય થવા મળે. પ્રોગ્રામમાં આવતા હોય પૂછે ક્યાં કે ઇટાલી હા. અને અમુક આયોજન અથવા અમુક એવું પણ હોય ગામમાં જઈને પૂછીએ તોય અમુક દેખાડે નહીં એમાં તમે આવે એમ ને. શૈલેષભાઈ એક વાત મને બહુ ગમે છે, આપને ખૂબ સાંભળું છું, પણ જો આ એનો પારિવારિક પ્રોગ્રામ છે, આ કોઈ જાહેર જગ્યાનો કાર્યક્રમ નથી. આ કોની કથા છે? તા કે રંગાણી પરિવારની. જાહેર પ્રોગ્રામ અને પોતાનો પ્રાઇવેટ પ્રોગ્રામ એમાં ફરક એટલો હોય છે કે આ વ્યક્તિગત આમંત્રણ હોય છે. પણ હું ઘણી વાર કહું કે તમારે શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોવે, ગામડામાં માણસ ભેગું કરવું હોય તો જમણવાર જોવે. ધ્યાન આપજો, કોઈ તીર્થક્ષેત્રમાં માણસ ભેગું કરવું હોય તો તહેવાર જોવે. આપણા શૈલેષભાઈ વાર છે એ સાત છે, પણ કહેવાય અઠવાડિયું. અથવા તો કોઈને પૂછશે કે તમે એકાદશી રહ્યા અથવા તો સોમવાર રહ્યા, તો જેને ન રહેવું શું કહે? ભાઈ અમારે આઠે વાર અલ્લાના, વાર આઠ ગણાય છે અઠવાડિયું. તો મારો આઠમો વાર કયો એ ગોતતો થો, કારણ કે વાર તો આઠ હશે જ તે તો જ આ થયું હોય ને. એટલે એની ઉપરની મેં આમ તારણ કર્યું કે ભાઈ એક તો રવિવાર એ માણસ ભેગું થઈ શકે કારણ કે હોલિડે હોય. જમણવાર પ્રસાદ માટે માણસ કોઈ પણ આવી શકતા હોય, પ્રસાદને પણ એક મહત્વતા છે, સાથે અન્ન એનું ભેગું મન એ જરૂરી છે. તો એ રીતે ગામડામાં ભેગું આપણે કરી શકીએ કે માણસ ભલે પહોંચી ન શકતો હોય પણ આવું કંઈક તમે રાખો તો એને એક ફરજ બની જાય કે મારે જવું પડશે. ત્રીજી વાત, તીર્થક્ષેત્રમાં કંઈક તહેવાર હોય એટલે માણસ આવતા હોય. પણ જે મારે આઠમો વાર કેવો છે એ વાર કયો છે કે તમારા ઘરના આંગણે એટલું માણસ ભેગું કરવું હોય ને તો ભવાનભાઈ એ માણસનો વ્યવહાર જોવે. વ્યવહાર છે ને એ આઠમો વાર છે. અને આ માણસોની મેદની એટલા મહેમાનને જોઉં છું તમારા વ્યવહારની અહીંયા ખબર પડે છે સાહેબ. એ વ્યવહાર ન હોય અને વ્યવહારિક માણસ ન હોય તો હાથે વાર હશે તો એમાં એના માટે એકે વાર બરાબર નથી. પણ જ્યારે વ્યવહારિક માણસ બની જાય છે, વ્યવહાર છે, પતંગ દોર વગરની ખોટી છે ને એમાં વ્યવહાર રૂપી કાચ પવાઈ ગયો હોય ને એની પતંગ કોઈ ન તોડી શકે. ગ્રેકભાઈ મને પૂછ્યું હતું મને કે માય ભાઈ લગ્ન એટલે શું? મેં પતંગ. અમુક પતંગને તમારે ચગાવી હોય ને, આપણે તો ખૂબ ગામડામાં એ રીતે થયા છે, પછી પતંગ ન ચગે ને એને વાંહે પૂછડું બાંધવું પડે, પૂછ બાંધો પછી એ બી ઉપડે એ લગ્ન. ચોખવટું કાંઈ કરવાનું નથી, વાજબી લાગે ન્યાલી શબ્દો લઈ લેજો. ત્રીજી વાત, હવે આ આમ 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 ક્યારે પૂરું થાય નક્કી નહીં. એક કલાકાર હતા અમારી સાથે પણ એને પારિવારિક કોઈ તકલીફ પડી એટલે એ નથી આવી શક્યા. એટલે હું આમાં બ્રેક મારવાનો નથી અને બધાને વિનંતી કરું કે બને ત્યાં સુધી હું એક વાગ્યાની આજુબાજુ પૂરું કરી દઈ, પછી મારો મૂડ એ તો પછી ત્રણેય વાગે. એવું કાંઈ લખી ન દીધું કાંઈ, એ તો આયોજકો કહે અમારે સવારે કામ છે નામ છે, પણ એ પછી અમારે તો પછી ઉપડે પછી ક્યાં જાવ. પણ નહીં, હું કંટ્રોલ રાખી મારા મનને. એટલે હળંગ, આમાં કોઈ બ્રેક નહીં, કાંઈ વસ્તુ નહીં. ત્રીજી વાત, શૈલેષભાઈએ ભાગવતનો આખો સાર કહી દીધો સાહેબ.
એને તાળીઓથી વધાવો આવે, વક્તા મળે એ પણ એક મોટી વાત છે. એવું રૂડું ભાગવત મૂળ વાત એટલે એ પતંગી છે. અમુક જે ભાઈ છે એ ભાઈ દીકરો કામ ધંધા ન કરતો હોય, ખોટે ખોટો ગાડીઓ લઈને કાવા મારતો હોય, પછી વડીલ કે આને પરણાવી ગયો ને તાવડે તેરવાના માગ છે, એ પૂસડું હા પૂસ આવી ગયું એટલે પહોંચ, પછી એને ગમે ત્યાં પહોંચ કરવી પડે પોતાની, એ પૂછ. પછી અમુક પતંગને પૂછ બાંધો ને તોય લખણ ન જાય, કારણ કે ઢીબ્યા કરે પાછી. એને શું કરવું પડે, બે એક વાર કાંઈ બાંધવી પડે લટકણિયા. એ છોકરા બે છોકરા આ બાજુથી બાપા એક આ બાપાને એવી પતંગ પછી હલવાય ભાઈ. દોર શું છે એ આઠમો વાર છે, વ્યવહાર. જેનો દોર જેનો વ્યવહાર લાંબો અને એ પાછો આવો ભગવાન કૃષ્ણની માં ખોડિયારની એના સદગુરુની કૃપારૂપી કાચ પવાઈ ગયો હોય તો દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે તમારી પતંગ કોઈ વ્યવહાર કાપી શકે ભલામણા. પણ પછી દોર સારો હોય વ્યવહાર સારો હોય પણ ઢીલ દેવામાં ધ્યાન તો રખાય હો શૈલેષભાઈ, આખી આખી ફેરી ક્યુ મૂકી ન દે ને કરી ભેગું કરવા પછી એવી માથા કૂટ્યું થાય. બીજી વાત કે બહુ તમે દોર આપો, દોર કપાય પણ નહીં, પણ જેટલો દોર આપો એટલી પતંગ ઊંચી તો જાય, અને બહુ ઊંચી વહી જાય ને પછી નાની બહુ દેખાય. એટલું બધું ઊંચું પણ ન વયું જવું કે સમાજ આપણને નાના જ ગણવા મળે. ભવાનભાઈનો મને આનંદ એ થાય સાહેબ કે આ માણસ એટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પોતાના વતનમાં પુરુષોત્તમ બાપાનું જ્યાં મૂળ્યું હતું, આ પરિવારનું જ્યાં મૂળ્યું હતું, એ મૂળ્યું એ ભૂલ્યા નથી અને ત્રણે ત્રણ સમાજનો અહીંયા સમાજ બનાવવો, દલિત સમાજનો માટે, ખાટ દરબારો માટે, મારા ગામની અંદર રહેનારો નાનામાં નાના માણા સુધી એ માણસને પહોંચવું છે સાહેબ, આ એનો પાકો દોર છે ને આ કૃપાનો કાચ છે. એટલે તમને ખૂબ ખૂબ પહેલાં તો ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું, આવું રૂડું કાર્ય કર્યું છે. હજારો માણસ આ એક કથા માલી કાંઈક એવી પ્રેરણા લઈને જશે અને એનું જીવનરૂપી એની અંદર સૂર્યનો પ્રકાશ આવશે અને એનું જે કમળ એની વિકાસરૂપી કમળ જે પીળાણેલું હતું એને તમે પ્રકાશરૂપી કિરણ આપીને એનું પણ કમળ ખીલશે. આ આશીર્વાદ કોના આપ, તમારા ખાતે જશે સાહેબ, આવું રૂડું જે આપ કાર્ય કર્યું. અને એમાંય ભાગવત ભાગવત છે શૈલેષભાઈ, પણ કોના મુખમાંથી સાંભળવું એ પણ મોટી વાત છે. આપનું વક્તવ્ય હોય તો માણસો કેટલા સાંભળતા હોય, શું કામ કોના મોઢામાંથી શબ્દ નીકળે છે. જો આ રિવોલ્વર હોય એનો કાલ્ટીસ અથવા બંદૂકનો કાલ્ટીસ હોય, એ કાલ્ટીસ કાલ્ટીસ છે, બુલેટ બુલેટ છે, ગોળી ગોળી છે. એ તમને હાથમાં લઈને કોઈકને મારો તો બ્લડ એ ન નીકળાય. એ કેવા ગનમાંથી પાસ થાય, કેવા વેપનમાંથી પાસ થાય છે તો માણસના હૃદય સુધી પહોંચી શકે છે. એમ કોના મુખમાંથી શબ્દ પસાર થાય છે તો માણસના હૃદય સુધી પહોંચે છે, એવા વ્યાસપીઠ ઉપર જિજ્ઞેશ દાદાના મુખેથી આ ભાગવત સાંભળી રહ્યા છો. મારો શબ્દોની શરૂઆત કરતા પહેલા ભગવાન ભાગવતને વંદન કરે, જિજ્ઞેશ દાદાને વંદન કરી. અહીંયા પાઠમાં જે ભૂદેવો ભગવાન ભાગવતનો પાઠ કરી રહ્યા છે એ તમામ ભૂદેવોના ચરણોમાં વંદન કરે, દાદા સાથે સંગીતમાં જે સાથ આપી રહ્યા છે તમામ સંગીતકારો, તેમજ ભવાનભાઈના આમંત્રણને માન આપેલા પધારેલા શૈલેષભાઈથી લઈ અમારા મહેન્દ્રભાઈ, આમાં કેટકેટલાના નામ લઉં સાહેબ, ઘણાને નામ જો ઓળખું છું, પણ તમામ મારા વડીલો, યુવાન દોસ્તો, આ બાજુ બેઠેલી મારી માતાઓ બહેનોને બાળકો, કાર્તક મહિનો છે, વર્ષની શરૂઆત છે, નવા વર્ષના આ બધાના ચરણોમાં મારા પ્રણામ, બધાના જય શ્રીરામ. અને સરસ મજાનું કથાની અંદર બોલી રહ્યા, સંચાલન કરી રહ્યા છે, એ વડીલને તાળીના ગગડાથી વધાવો. ખૂબ સરસ આયોજન સાહેબ, મંડપમાં ને ગામમાં દાખલ થાય ને ત્યાં તોરા મળ્યા છૂટવા. હો આનંદ છે ને એ ભગવાનની ઘેરેથી આવે છે. એક ભાઈ મને કે આ બધું વિધાતા છઠ્ઠીને દિવસે બધો લેખ લખી નાખે, અને આપણે વર્ષોથી કહેવાય છે કે આ જીવન છે પીપળાના પાને શરૂ થાય અને તુલસીના પાને પૂરું થાય, આ જીવન ગળથૂથીથી શરૂ થાય ગંગા જળે પૂરું થાય. હમણાં શૈલેષભાઈ મને નવું હુંજ્યું, આપણી માવું હાલડા ગાય ને બાળક હોઈ જાય, એટલે અમે વર્ષોથી બધા કલાકારો એમ કહે કે માં કાંઈ ના આવડતું હોય તો એમ કે હા હા હા, તો ઓલું અંદર ઘૂઘું પીડ્યું પીડ્યું હા હા હા. તો એક ભાઈ પૂછ્યું કે આ બાળક સુઈ શું કામ જાય, નકર માં હા હા જ કરતી હોય. તો કે આજનું 21મી સદીનું બાળક એમ કે હરીફાઈમાં પડવું એની કરતાં હુઈ જવું સારું. સાહેબ એવું નથી હો,
પેલો શબ્દ કોઈ માં આપણે, પેલી ગુરુ છે આપણી માં, પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે, આપણી જનેતા છે. તો એ પેલો શબ્દ શું આપે છે આપણને? કોઈ પણ નામ પહેલા, કોઈ પણ શબ્દ બોલાવતા પહેલા પેલો શબ્દ માં બોલતા શીખવાડે છે, હા હા હા. દીકરા હકારાત્મક રહેજે, દુનિયામાં જઈ રહ્યો છો તું, તું પોઝિટિવ રહેજે, નેગેટિવ નહીં, કોઈનો વિરોધી ન બનતો. પેલો શબ્દ માં હા હા આપે ને એ જ માં પાછી સદગુરુના ચરણમાં પહોંચાડી દે તો અહીંયા ભજનમાં જીરે લાખા થાકે, હા હા હા. એ હા હાથી જીવન શરૂ થાય છે ભવનભાઈ, અને હાય હાય પૂરું થાય છે. આ બેની વચ્ચે આપણે શું મેદાન મારી લેવું એ મોટામાં મોટો દાખલો છે સાહેબ. અને ઇટાલીમાં આ દાખલો તમે બેસાડ્યો છે, આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમારા તમામ સાજિંદા મિત્રો એનો પરિચય પછી ગમે ત્યારે આપી દે બીજા પ્રોગ્રામમાં, સમય ને લક્ષમાં લઈને મેં કીધું એમ જેટલો. આ પણ માઇક બહુ સારા છે, ભટ્ટ સાઉન્ડ, એને તાળીના ગગડાથી વધાવો સાહેબ. પૂજ્ય ભાઈશ્રીની કથા હોય કે જિગ્નેશ દાદાની જ્યાં જ્યાં કથા હોય ત્યાં અમારે આ દાદાનું, ભટ્ટ દાદાનું સાઉન્ડ બધે હોય છે, બહુ સારા માઇક છે. સારું હોય ત્યાં બધું સારું હોય. બોલો, તમે એમ ન માનતા કે અમારે રોજ આવા ટેજ હોય, ટ્રેક્ટરની લારીઓમાં અમે બેઠા છીએ હો ભાઈ. એક જગ્યાએ ભાઈ મારો પ્રોગ્રામ ટ્રેક્ટરની લારી મૂકેલી, અને એમાં જેની લારી લઈ આવે ને એ ભાઈ આગળ બેહવા આવ્યા, ને આયોજકોને કોઈને ખબર કંઈક નહીં કે કોની લારી છે, એને ઊભો કર્યો કે પાછળ યોજા મહેમાન આવે. હવે આને કહેવાય લઈ આવ્યો ટ્રેક્ટર, સાલુ ઓલે હુક માર્યો અને હમણાં હું પાડ્યા, પછી આયોજકો દોડ્યા હું છે કે મને ઊભો હું કામ કર્યો, હવે લારી ન આપું. અમે આવ્યા છે પ્રોગ્રામ ભરવા કરવા, પણ ગામને એમ છું કપા ભરવા આવ્યા લાગ્યા, જો ટ્રેક્ટર ઉપડ્યું પાછું. પણ જીવન એવું છે સાહેબ કે ગુણતા ભાગતા એ બાકી મેલતા આખો ભવ મે તો ગાળ્યો. જો આજે રાતના વાતો આવશે, અમુક ગીત આવશે, એ બધું 20%, 80%માં એકલી મોજ. એટલે મને આમ થોડોક આમ પાછા સડી જાઓ ને પછી જુઓ, તમે દાંત જ કઢાવા છે. જુઓ તમે સાંભળજો, હું આજે એક પણ ગૈયાનની વાતો ખોટી કરવાનું નથી, એટલે મારા મુખેથી ગૈયાન છે ને, હવે મારામાં ગૈયાનનો સાટો નથી, મારે તમને હું આપું. જ્ઞાનનો અર્થ થાય જાણકારી, જાણવું, જ્ઞાન. એટલે આપ બધા જ્ઞાની છો જ, કારણ કે આ મંડપમાં કોણ વ્યક્તિ આવે ભાઈ? અત્યારે ઘરના પેટ્રોલ બાળીને આ એટલું સાહેબ, જેટલું આ મંડપ તો આખો પેક છે એટલું બહાર ઊભું છું. અને આ આ શૈલેષભાઈ બીજી રીતે જો કરવું હોય તો કેટલા ભાડા ભત્તા દેવા પડે, અને ક્યારે બેનો ભાઈઓ થાય. એને બદલે સાહેબ એ તો જુઓ કે આ દેશમાં ધર્મની કેટલી લાગણી છે, પોતાના પેટ્રોલ બાળીને માણસો આવા ધર્મના કાર્યમાં આવતા હોય. એટલે કહેવું પડે સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને ખરેખર કહું, અમુક સૂત્રો હવે ફેરવાની જરૂર છે. પહેલાં આપણે કહેતા આધી રોટી ખાયેંગે દેશ કો બસાયેંગે, એ મૂકો હવે કાંઈ નહીં. આધી રોટીનું કાંઈ જ્યારે હતી પરિસ્થિતિ, કોઈ ગરીબ માણસો હતા તો આપણે આખા મળે અડધો ખાશો અડધો એને આપો, આ પરિસ્થિતિ હતી. અત્યારે કહેવાનું માવું પાણી પૂરી ખાયેંગે દેશ કો બસાયેંગે, બબે રોટલા ખાયેંગે દેશ કો બચાયેંગે. નહીં, હવે દેશને બચાવવો હોય તો મજબૂત બનવું જ પડશે. હમ અમારા વતન કે લઈએ જાન દે દેંગે, એ કહેવાય ગયું. જાન દેવી નથી, હમ જાન લે લેંગે. આ તો પહેલે લે આપણા સૂત્રો હતા, હમ વતન કે લઈએ જાન લે દેંગે, તો ઓલા જાનું લઈ લીધું ભાઈ ગયા આપણી. અને આપણે એને ઉત્સવ કેમ નાખ્યા, ફલાણા ભાઈ શહીદ છે, હું કામ પણ શહીદ થવા દીધો, તમારી બાજુમાં જ રહેતો હતો. ભગતસિંહને ફાંસી દેવા દીધી, કેટલાક અંગ્રેજો હતા ભારતમાં સાહેબ, કેમ તેથી હોબાળોનો છોક તાકાત છે જો અમારા ભગતસિંહને ફાંસી દીધી તો, ફરતા વીટવાઈ ગયેલા છે એ બારાને નીકળવા દે નહીં. આપણે ઉત્સવ કરી નાખીએ તરત, હે મેરે વતન, બરાબર છે બરાબર. પણ હવે 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 સૂત્રો ફેરવા, હમ અમારે વતન કે લઈએ ખૂન બહા દેંગે, નહીં કિસી કા ખૂન બહા દેંગે, મારા ભારતના એક યુવાનનું અમે રખોપું કરશો, હવાવું જ જોવે આપણે. હા, એટલે પાણીપુરી બી ખાયેંગે, ખાવાની વસ્તુ બધી ખાજો જ તે, પણ ટેમે. અને કોને કઈ વસ્તુ ખાવી એની ખબર હોવી જોવે. એ શિવરના ડોહીને મોઢામાં દાંત ન હોય તો પાણીપુરી પછી ન ખવાય, એના મોઢામાં પાણીપુરી જાય તો એ પાણીપુરીની પીસકારી થાય, ખવાય નહીં. અરે એક એક રાખો, ગમે એક એક રાખી ગયો, થોડી ગરમી થાય એમ સારું, બંધ કરી ગયો પંખો તમ તારે તપે એન્જિન.
એક બેન પાણીપુરી ખાવા ગયા ને, એટલે એમાં અલગ અલગ બધું હવે પાણી નાખે ને, આમ બને ત્યાં હું ઘીરે બનાવવું, ખાવાનું મન થાય ને બધું ઘીરે બનાવવું. હા, અને ત્રીજી વાત કે મને તો હવે બીક લાગે, શૈલેષભાઈ કે હવે બીક એવી લાગે, મહેન્દ્રભાઈ આપ બધા બિલ્ડરો છો આપ જાણો છો, પણ મને બીક હવે એ લાગે, પહેલાં જો આપણા બેઠા રહોડા હતા, બેઠા રહોડા હતા, મોટી ઉંમરના માવડીઓ બેઠા એને ખબર છે, એ બેઠી બેઠી માં રોટલા કરતી હોય અને સાહેબ તાવડી દાંત કાઢતી ક્યારેક 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 ક્યારેક, અને તાવડી દાંત કાઢતી એટલે માં પાંચ રોટલા કરવાની હોય ને તો દસ રોટલા કરતી હતી. શું કામ? કે મારી તાવડી દાંત કાઢે નક્કી રસ્તે કોઈક મહેમાન આવતું હશે ભલા માણા, એમાંની રહોડા ઊભા છે. હવે તો બધાને ઘેરે ઊભા જ રહોડા. હવે બીક ઈ છે ઠામું આ ઊભા થઈ જાય, વૈયા ન જાય તો સારું. જો આમાં માણસ જેટલું બેઠું છે એ નક્કી જ છું કે આ બેઠું બેહવાના છે, કોઈ ઊભું થયું તો નક્કી છું કે જાય. એટલે હવે બિલ્ડરો ને મને બીક ઈ છે કે એવા એવા ફ્લેટો ન બનાવે કે એમાં કિચન નહીં, નીચે તે તમારે જે જમવું હોય એ નીચે રેસ્ટોરન્ટમાં ફોન કરી દેવાનો એકચ્યુઅલી, અને એ તમારા ઘરે બોક્સ દઈ જાય. પ્લીઝ, મારી માવુ બહાર જમવા જવાની છૂટી છે, પ્રસંગોપાત અથવા રવિવાર હોય ફેમિલી સાથે બહાર જાઓ, એનો કોઈ અમને વાંધો નથી, પણ જેથી બહાર જવાનું હોય ને ત્યારે કમસે કમ ઘરે એક રોટલી તો બનાવતા જજો. શું કામ? તમારી કુળદેવીને તમારા ઈષ્ટદેવને બહારની જરૂર જમવાની નથી ફાવતું, પણ તમે એક રોટલી ધરીને જશો ને તો તમારા ઘરની અંદર એમ કહેવાય પરમાત્માનો વાસ રહેશે ભલામાં. આ જરૂરી છે, ખાવ પાણીપુરી ને બધું, આપણે કાંઈ આપણે કાંઈ અટકાઈ નથી ને, આપણે કાંઈ નાઈએ ને, પણ ઘરે બનાવજો અને બહાર ખાવતો આપણા બાપનું કાંઈ જાતું નથી. એક બેન પાણીપુરી ખાવા ગયા ને તો અંદર અલગ અલગ બધો ફ્લેવર નાખે ને પાણી, તો એ મહેન્દ્રભાઈ આમ નાખતા હતા, તો એક બેન ખીજાણ, ભાઈ તે બધામાં લઈ નાખ્યું, ઓલામાંથી કેમ ના નાખ્યું? તો કે બેન એ ડીશું ધોયેલું છે. અને ભૂલથી નાખી દે તો કોણ અહીંયા જોવા દેવાનું? શીખ્યો તમારો ખોરાક છે તમારા વિચારોને ફેરવી શકે છે, માટે પવિત્ર ખોરાક પણ હોવો જોઈએ સાહેબ. તમારો આહાર, જેનો આહાર પવિત્ર એનો વિચાર પવિત્ર. એ તો હવે ખાવા વાળા નથી રહ્યા સાહેબ, પેલા કેટલા કેટલા બાર બાર લાડવા ખાઈ જતા, પંદર પંદર રોટલા ઉપાડી લેતા, એવા ગામમાં એક બે નીકળતા દરેક ગામમાં. એક ભાઈ એક દીકરીને લગ્ન થયા ને ત્રણ ચાર દી થયા, લગ્ન થઈ ગયા, પરણીને આવી, એટલે દીકરીને એવું થયું, ખાનદાન બાપની દીકરી, કે હું ત્રણ ચાર દીથા આવી છું, હવે ધીરે ધીરે મારે ઘરનું કામ કાંઈક લેવું જોઈએ, ધીરે ધીરે મારે કામ કાંઈક પક સંભાળવું જોઈએ. એટલે રસોડામાં એની નણંદ રોટલા કરતા હતા, ન્યાજીને કીધું કે પ્લીઝ નણંદ બેન મને બેસવા ગયો, હું રોટલા કરું. એટલે નણંદ એટલી ડાય, એ કે ભાભી હજી નવા નવા છો, હજી તમારા હાથની મહેંદી નથી હુકાણી, હજી મારા ભાઈને એક બે ફિલ્મ જુઓ, હરો ફરો, પછી તો તમારે જ કામ કરવાનું છે, હું એ તે પીળી ચકલી છું, ક્યારે ઉડી જાવી નક્કી નહીં. નહીં નહીં નણંદબા, આ તો હું જ રોટલા કરું, કે હું કહું ને ભાભી, તમે રહેવા ગયો. નહીં નહીં ભાભી, હવે નણંદબા ઊભા ન થાવ તમારા ભાઈના આમ. તો નણંદ કે આવી મરી આવ્યો ગુડા, એ ભાભી મળ્યા રોટલા કરવા. નણંદબા જેવો રોટલો તૈયાર થાય એટલે નણંદબા બહાર લઈ જાય, પંદરક રોટલા બહાર લઈ ગયા, હોળમાં રોટલે બેન ભાભીને પરસ્યો વળ્યો કે આ ધંધો ન કર્યો તો સારું હતું. સોળમો રોટલો લેવા માટે નણંદબા રસોડામાં આવ્યા ત્યારે પીશું, નણંદબા કેટલા મહેમાન જમે? એ કે ભાભી મહેમાન કોઈ નથી, મહેમાન તો બે દિવસે આવી ગયા. તક તો આ કેમ આખું ઘર બેસી ગયો ક્યારે જમવા? ના આખું ઘર જ બાકી, તક તો જમે કેટલા? તા કે એકલો ખાય. આ સોળ ગયા, તા કે અઢારે તો આડો પડે. આ એકલો ખાય છે કે આ એકલો જ ખાય? તા કે તો એકલો ખાનારો છે કોણ? તા કે બીજો કોઈ નહીં, તને પરણી લાવ્યો મારો ભાઈ લાધો. ઓલી સોળમાં લોટનો પીંડ્યો કાથરટમાં નાખીને કે તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલીએથી આવીને દિવાલ કૂદીને ગઈ અને પાછી કહેતી ગઈ નણંદબાને, નણંદબા તારા ભાઈને કહેજે ખોરાક ઘટાડે, નકર તારીમાં બીજી આવી આમ જ જાહે. અરે એક હાવ ઝીણો જોક કહું તમે, જો હાવ ઝીણો. પતિ પત્ની બે મંદિરે ગયા, પતિ પત્ની બે મંદિરે ગયા. મંદિરે ગયા એટલે પૂંજારીએ એક રક્ષા પોટલી આપી, કે લ્યો બેન તમે મારા ભાઈને કાંડે બાંધી ગયો, અને જે તમે બાંધશો ને બોલશો ને એ બધી મનોકામના ભગવાન પૂરી કરશે, માતાજી ખોડલ પૂરી કરશે. એટલે બાંધ ગયો, તો એ બેન આમ દોરો બાંધતા હતા, દોરો હતો, રાખડી નહોતી, પછી તમે ઊંધું ન લેતા. વચ્ચે એક કહું, એક ડૉક્ટરે નર્સબેન સાથે લગ્ન કર્યા, ડૉક્ટરે, કારણ કે આ ડૉક્ટર અને સામેનું પાત્ર નર્સ એટલે હોસ્પિટલમાં કાંઈ તકલીફ નહીં.
એવું સમજીને બે લગ્ન કરેલા, પણ બે મહિનામાં છૂટાછેડા થઈ ગયા. એટલે ડૉક્ટરને કોકે પૂછ્યું કે ડૉક્ટર સાહેબ કેમ તમે આ છૂટાછેડા, બહુ સરસ તમે બે ભણેલ ગણેલ, આવું કેમ થયું? એ કે બીજું કાંઈ નહીં, અમને કોઈ પ્રોબ્લેમ નથી. તો એ કે હું જ્યાં સુધી સિસ્ટર ન કહું ત્યાં સુધી હામું નહોતા જોતા. સિસ્ટર કમ યાર એમ કહું તે જ આવે. એટલે પછી એમ થયું કે તો હવે મારે બને એવી ગોત દેવા પડે, મારે કેટલી વાર સિસ્ટર કહેવું એમ. વાલાને દોરો બેન બાંધતા હતા, દોરો બાંધતા બાંધતા જ્યાં દોરાની ગાંઠ વાળવા ગયા અને બેને ફટ દઈને દોરો ખેંચી લીધો. એટલે પૂજારી કીધું કેમ બેન? એ કે મારે પૂજારી બાપા દોરો બાંધતા બાંધતા એટલું જ કહેવાય ગયું કે મારા પતિની તમામ મુશ્કેલીઓ દૂર કરજો. એમાં કે મોટી મુશ્કેલી હું હતી, મારો ગોબો ન ઉપડી જાય. આવી જીવન નથી સાહેબ. વિશ્વાસ અને ભરોસાના પાત્રની તોહરી ઉપર જે દાંપત્ય જીવન હાલ્યું જતું હોય એ દાંપત્ય જીવનનો એ જ પરિવાર આવા રૂડા કામ કરતો.